नमस्कार, आपनी साथे हूँ देवांशी। गुजरात में नवी सरकार बनी गई है, मंत्रीओए चार्ज संभाळी लीधा है। जे लोकोने बाकी हता एमणे पण पूजा करीने पोताना कार्योनी शुरुआत करी दीधी है। अने भारतीय जनता पार्टीए गुजरातनी विधानसभाना स्पीकर अने उपाध्यक्ष बन्नेना नाम पण घोषित करी दीधा है। अध्यक्ष तरीके शंकरभाई चौधरी अने उपाध्यक्ष तरीके जेठाभाई भरवाडनुं नाम जाहेर करवामां आव्युं छे। फॉर्मेलिटीना भागरूपे एक चूंटणीनुं आयोजन तो 20 तारीखे थवानुं छे, जेमां हंगामी धोरणे गुजरातनी विधानसभा સભાનું પહેલું સત્ર, એક દિવસીય સત્ર મળવાનું છે, જેનો કાર્યક્રમ એ છે કે જેમાં પ્રોટેમ સ્પીકર બાકી આની ચૂંટણી કરાવશે, રાજ્યપાલ પોતાનું પ્રવચન આપશે, ધારાસભ્યો શપથ લેવાના છે। સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર એ બધાને શપથ લેવડાવશે। પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશભાઈ પટેલ છે, જેમની નિમણૂક કરાઈ છે, જેમનું નામ ઘોષિત કરાયું છે, એ બધા જ ધારાસભ્યોને પોતાના પદના શપથ લેવડાવશે। એના પછી અધ્યક્ષની વરણી કરાશે। અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરીનું નામ છે, થરાદમાં ઐતિહાસિક જીતથી એ ચૂંટાઈને આવ્યા છે। ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ પણ ઘોષિત કરાયું છે, જે શહેરા વિધાનસભાથી વધુ એકવાર ચૂંટાઈને આવ્યા છે। એમના કહેવા મુજબ આ એમની છેલ્લી ચૂંટણી છે લડી રહ્યા છે। અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના એ જ ક્રાઇટેરિયામાં પણ એ ફિટ નથી બેસવાના આવતી ચૂંટણીમાં, અને એટલા જ માટે એમના આ સમયમાં પંચમહાલના કેટલાય લોકોને એવી અપેક્ષા હતી કે એમનું મંત્રીમાં નામ આવી શકે છે, પરંતુ મંત્રીમાં નહીં તો ઉપાધ્યક્ષમાં, પરંતુ જેઠાભાઈ ભરવાડનો દબદબો પણ યથાવત રહ્યો છે। શંકરભાઈ ચૌધરી માટે પણ કહેવામાં આવ્યું હતું કે એમને બહુ જ મોટું પદ મળી શકે છે। અમિત શાહે થરાદમાં જાહેરાત કરી હતી, તો એ પદની ઘોષણા પણ થઈ ગઈ છે। શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ રહેવાના છે ગુજરાતની વિધાનસભામાં, અને આ રીતે શરૂઆત થઈ ગઈ છે। પરંતુ મંત્રીઓ જ્યારે ચાર્જ લઈ રહ્યા હતા ત્યારે એમની શુભેચ્છા મુલાકાતે આવતા લોકો સરસ મજાના ગુલદસ્તા લઈને આવતા હતા। ગઈકાલે જ્યારે આ ગુલદસ્તા બધા મંત્રીઓની પાસે આવ્યા હોય, એના પછી ફૂલો તો એમ પણ વિખેરાઈ જવાના હોય, પરંતુ એની જગ્યાએ સચિવાલયમાં લિફ્ટમાં કામ કરતા લિફ્ટમેનથી લઈને બાકીના કર્મચારીઓને સરસ મજાનો આઈડિયા આવ્યો। એમણે એ બધા જ ગુલદસ્તા ભેગા કર્યા અને પછી સરસ રીતે એ ફૂલોની પાંદડીઓને છૂટી કરીને સરસ મજાની રંગોળીની જેમ આખા સચિવાલયને શણગારી દીધું હતું। એ દ્રશ્યો પણ બહુ જ સુંદર હતા। ત્યાં સચિવાલયમાં આવતા લોકો પણ જ્યારે એ શરૂઆતમાં એ પ્રાંગણમાં પુષ્પ જુએ તો એ બધા ખુશ થતા હોય છે। તો એ લિફ્ટમેન કે જેમને સામાન્ય રીતે કોઈ વધારે બિરદાવતું નથી, સચિવાલયને મોટા ભાગે લોકો આમ અલગ રીતે જોતા હોય છે, એ પણ સ્વાભાવિક છે, કેમ કે લોકો ત્યાં હેરાન પરેશાન પણ થતા હોય છે, પરંતુ એ બધાની વચ્ચે લિફ્ટમેને બધું એમનું આ કામ નથી, અને છતાંય સચિવાલયને સુંદર દેખાડવા માટે એમણે જે કર્યું છે એ બતાવે છે કે જ્યારે પોતાની વર્ક પ્લેસને, કામ કરવાની જગ્યાને માણસ જો પ્રેમ કરે તો એને કેટલી સુંદર રીતે પ્રફુલ્લિત બનાવી શકે છે। એ દ્રશ્યો પણ ત્યાં બહુ જ સુંદર જોવા મળ્યા હતા। ગુજરાતના બીજા એક સમાચાર બહુ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા, બાલાસિનોરમાં એક સંમેલન મળ્યું જેની અંદર લોકો ભેગા થયા અને એ ભેગા થયેલા લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે। 22 જેટલા લોકો હતા બાલાસિનોરમાં ભેગા થયેલા લોકોને પોરબંદરથી આવેલા બૌદ્ધ ધર્મના ગુરુઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો છે, હિન્દુ ધર્મ એમણે ત્યજી દીધો છે। પોલીસ જોકે આ વિડીયો સામે આવતા દોડતી થઈ હતી, એમણે ધર્મ પરિવર્તન માટે અરજી કરેલી છે કે કેમ, નિયમો પાળ્યા છે કે કેમ, એની પણ તપાસ કરવામાં આવશે। એમણે જે કહ્યું છે પરિવર્તન કરતા લોકોએ કે ભાઈ અમારા પર કોઈનું દબાણ નથી, પણ અમે એવું ઈચ્છીએ છીએ અને અમને એવું લાગે છે કે બાબા સાહેબ આંબેડકરે જે રાહ ચીંધ્યો છે અમારે એ માર્ગ પર આગળ વધવું જોઈએ, એટલા માટે અમે આ દીક્ષા ગ્રહણ કરી રહ્યા છીએ। પહેલાં અનુયાયીઓ જેમણે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો છે એમને સાંભળીએ। સામાજિક સમાનતા અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મને ત્યાજીને જે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને એમણે વર્ષો સુધી અભ્યાસ કર્યો અને એમણે કર્યા પછી અમને એમ લાગ્યું કે ઉત્તમ ધર્મ બૌદ્ધ ધર્મ છે અને એ અમારા બાપ ગણાય છે। હવે એ અનુસંધાનમાં એ ઉત્તમ અભ્યાસ કર્યા પછી એમણે જે નિચોડ કાઢ્યો એ કારણોસર અમને પણ આ પંચશીલના નિયમો કે ચોરી નહીં કરવી, હત્યા નહીં કરવી, વ્યભિચાર નહીં કરવો, દારૂ નહીં પીવો, જૂઠું નહીં બોલવું, જે પંચશીલો છે એ ઉત્તમ છે અને એ આદર્શોને અમને યોગ્ય લાગ્યા, એના કારણે અમારે આ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ તરફ। બૌદ્ધ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા માટે તમને કોઈ લોભ લાલચ આપવામાં આવી છે કે ના? કોઈ પણ પ્રકારનો લોભ લાલચ કે કોઈ દબાણ કોઈના તરફથી, કોઈ રાજકીય કે સામાજિક કે કોઈ કે જે તે સંસ્થા છે, ધાર્મિક સંસ્થાઓ, એમના તરફથી કોઈ પણ પ્રકારની લાલચ કે લોભ આપવામાં આવેલ નથી। વિડીયોમાં ધર્માંતરણ કરનાર વ્યક્તિ સ્પષ્ટ રીતે કહેતો જોવા મળે છે કે કોઈના દબાણ વશ આ કામ નથી કરી રહ્યો।
આ જ્યારે બૌદ્ધ ધર્મની દીક્ષા જેમણે પણ લીધી હશે કે ધર્મ અંગીકાર કર્યો હશે ત્યારે એ જ પ્રકારની 22 પ્રતિજ્ઞાઓ કે શપથ લેવામાં આવી હશે, જેનો વિડીયો થોડા સમય પહેલા દિલ્હીના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ સમય તત્કાલીન મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમનો એ શપથ પ્રતિજ્ઞા લેવડાવતો વિડીયો સામે આવ્યો હતો, જેને આંબેડકર ધર્મના આંબેડકરવાદીઓ અને જે બૌદ્ધ ધર્મમાં માને છે એ લોકો આ પ્રતિજ્ઞા લેતા હોય છે, જેની અંદર કહેવામાં આવતું હોય છે કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશને નથી માનતો કે પછી એ મારા ભગવાન નથી વગેરે વગેરે એવી 22 પ્રતિજ્ઞાઓ છે જે લેવામાં આવતી હોય છે। પરંતુ આ મુદ્દો હવે રાજનીતિનો વિષય નથી બનવાનો, કેમ કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે। સવાલો ત્યાંના ત્યાં રહેવાના છે કે શું કામ લોકો હિન્દુ ધર્મને છોડીને બાકીના ધર્મો અંગીકાર કરવા તરફ આગળ વધી રહ્યા છે। અધિકારી આંકડો 2019માં આવેલો પણ બતાવે છે કે થોડા વર્ષોમાં લગભગ ત્યાંના 2-3 વર્ષમાં 800થી વધારે એપ્લિકેશન એવી આવી હતી કે જેમાં લોકોએ હિન્દુ ધર્મ છોડવા માટે અરજી કરી હતી, જે તે કચેરીની અંદર। વર્ષ 2003માં જ ગુજરાતમાં ધર્માંતરણનો કાયદો કાનૂન પણ આવેલું છે, જેની અંદર બદલાવ પણ કરવામાં આવ્યા હતા અને એ કાયદો વધારે કડક બનાવવામાં આવ્યો હતો કે જો તમે ધર્મ પરિવર્તન કરવા માંગો છો તો તમારે તમારા જિલ્લાની કચેરીમાં એની અરજી આપવી પડશે, એના કારણો દર્શાવવા પડશે અને એની સ્વીકૃતિ મળે પછી તમે તમારો ધર્મ બદલી શકો છો। વીએચપીના એક નેતાનું જે તે સમયે કહેવું હતું કે દર વર્ષે દેશમાં 8 લાખ જેટલા લોકો એવા છે કે જે હિન્દુ ધર્મ છોડી રહ્યા છે અને બીજો કોઈ ધર્મ અંગીકાર કરી રહ્યા છે, સૌથી વધારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરાઈ રહ્યો છે હિન્દુ ધર્મ છોડીને, તો આ ધર્મને લગતી એક બહુ જ મોટી સમસ્યા અથવા પ્રશ્ન જે પણ ગણો એ આ દેશમાં પ્રવર્તી રહ્યો છે, ધર્મ છોડાઈ રહ્યો છે એના પર તો ચર્ચા થાય છે, શું કામ છોડાઈ રહ્યો છે જે દિવસે એના પર ચર્ચા થશે એ દિવસે પરિવર્તન બાજુ હિન્દુ ધર્મના લોકો આગળ વધશે એવું લાગી રહ્યું છે। વધારે એક વિવાદિત સમાચાર અને ન્યાયતંત્રની વધારે પડતી જ ઉદારતા જેમાં સામે આવી છે એવા એક કેસની વાત કરવી છે। સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે એક ચુકાદો આપ્યો જેમાં 2002માં ટ્રેન સળગાવવાના દોષિત ફારૂકને જામીન આપી દેવામાં આવ્યા છે। એના વકીલે એ અરજી કરી હતી અને 17 વર્ષ પછી એને જામીન મળ્યા છે, ફારૂક હવે બહાર આવવાનો છે। વકીલે દલીલ કરતા કહ્યું હતું કે જામીનપાત્ર, સરકારી વકીલે કહ્યું હતું કે ફારૂક જામીનપાત્ર એટલા માટે નથી કેમ કે જ્યારે ટ્રેન સળગી રહી હતી 59 લોકો જેની અંદર મૃત્યુ પામ્યા હતા, જેના પછી આખા ગુજરાતમાં રમખાણો થયા હતા, ત્યારે અંદર ટ્રેનમાંથી એ ડબ્બામાંથી S6 કોચમાંથી કોઈ બહાર ન આવી શકે એના માટે ફારૂક સતત પથ્થર મારી રહ્યો હતો, એ લોકોને બહાર પણ નહોતા આવવા દીધા જે લોકો બચવા માગતા હતા, પરંતુ છતાંય આટલા વર્ષો થયા છે એમ કરીને એને બહાર આવવા દીધો છે અને જામીન મળી ગયા છે। જ્યારે બિલકિસના દોષિતોને પણ જ્યારે સજા માફ કરવામાં આવી ગુજરાત સરકારે કરી ત્યારે પણ સવાલો થયા હતા। દુઃખદ વાત અને કમનસીબ વાત આ દેશની એ છે કે સિલેક્ટિવ આઉટરેજ હોય છે। બિલકિસના આરોપીઓ, બિલકિસના દોષિતોને માફ કરવા પર જે લોકો બૂમો પાડતા હતા એ લોકો અત્યારે ફારૂકના બહાર આવવા પર ચૂપ છે। એમને એવું લાગે છે કે ફારૂકનો માનવ અધિકાર છે, માનવ અધિકાર બહુ સિલેક્ટિવ રીતે વાપરવામાં આવે છે। જે લોકો 2002ના રમખાણ પર બોલે છે એ લોકો કાર સેવકોને સળગાવી દીધા એના પર ચૂપ રહી જાય છે, જે લોકો કાર સેવક પર બોલે છે એ લોકો મરેલા મુસલમાન પર નથી બોલતા, મરતા પહેલા અથવા બોલતા પહેલા મરેલા લોકોની જાતિ કે ધર્મ જોવામાં આવે છે, અને જ્યાં સુધી આવું થતું રહે છે ત્યાં સુધી માનવ અધિકાર પછી એક એવો શબ્દ રહેવાનો છે જેના પર કોઈ જ માણસ ગર્વથી વાત નહીં કરી શકે। સુરતમાં ક્રાઇમબ્રાંચે દીપક સાળુંકે નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે। ક્રાઇમબ્રાંચે જ્યારે એ વ્યક્તિને પકડ્યો અને એની પાસેથી જે માહિતી જાણવા મળી એ બહુ જ ચોંકાવનારી છે। ઓનલાઈન ગાર્મેન્ટનો વેપારી અને મૂળ મહારાષ્ટ્રનો દીપક સાળુંકે સુરતમાં રહેતો હતો અને પછી એણે વોટ્સએપ પર બિઝનેસ એકાઉન્ટ બનાવ્યું હતું જેની અંદર એ પાકિસ્તાનના કરાંચી સ્થિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો અને જેની અંદર એ હામિદને અહીંયાની ઇન્ફોર્મેશન આપતો હતો, અહીંયાના એરબેઝના ફોટોથી લઈને ઘણું બધું એણે ત્યાં આપ્યું હતું, એના બદલામાં એને પૈસા પણ મળ્યા હતા। દીપક સાળુંકેને બહુ જ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનના નેટવર્ક સાથે શેર કરવા માટે એની હાલ ધરપકડ થઈ છે, એનાએ કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કર્યા છે, એના વિશે પણ અત્યારે તપાસ ચાલી રહી છે। બીજા એક સમાચાર ગુજરાતમાં ખેડૂતોને લઈને પણ છે। પંચમહાલમાં ખાસ આ તકલીફ સામે આવી રહી છે, અનેક તાલુકામાં યુરિયાની તંગી વર્તાવા માંડી છે, બાકી કેટલાય જિલ્લાઓમાંથી ફરિયાદ આવી છે। એક બાજુ માવઠાનો માર છે, વરસાદ પડી રહ્યો છે, જગતનો તાત એમ પણ દરેક બાજુથી કુદરતી માર પડે એટલે લાચાર બની જતો હોય છે, અને પછી જ્યારે યુરિયાની અછત કે તંગી સામે આવે ત્યારે સરકારો બહુ જ આસાનીથી કહી દે છે કે ભાઈ કોઈ તંગી જ નથી, કોઈ જગ્યાએ કતાર નથી, જો અછત નથી
નથી તો ત્યાં કતારો કેમ હોય છે, પાટિયા કેમ મારી દેવામાં આવે છે કે યુરિયા નથી ખલાસ થઈ ગયું છે, અચાનક એક ટ્રક ઠલાવવામાં આવે છે, એ ટ્રક પણ બે કલાકમાં તો બધું ખાલી થઈ જાય છે, ખેડૂતો ત્યાં રીતસરથી ઘણી વાર પડાપડી કરતા પણ દેખાય છે. સંગ્રહખોરી અને જે ખેડૂતો સંગ્રહ કરતા હોય છે એમની સામે તો સવાલ છે, પરંતુ એક હકીકત એ છે કે અછત દેખાઈ રહી છે. મંત્રી બચુ ખાબડ એના પર શું કહી રહ્યા છે એમને સાંભળીએ. અછતની પણ એ વાત નથી, એ બિનજરૂરી ઊભું કરેલું છે. આજે ગોધરાની અંદર 85,860 બેગ આ જિલ્લાની અંદર આટલો મોટો જથ્થો છે, અને જેટલા મારા સેન્ટરો છે તમામ સેન્ટરો પર આજે પૂરતો જથ્થો છે, અને ખેડૂતો લઈ જઈ રહ્યા છે અને એને વાપરી રહ્યા છે, એ કંઈ પ્રશ્ન જ નથી. હવે રાષ્ટ્રીય સમાચારો પર આગળ વધીએ તો ગુજરાતના બોટાદમાં જેમ લઠ્ઠાકાંડ સામે આવ્યો હતો એમ બિહારમાં પણ એવો લઠ્ઠાકાંડ સામે આવ્યો. કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 39 વ્યક્તિના મોત થયા છે. આ બહુ જ મોટી ઘટના છે, દુર્ભાગ્યપૂર્ણ પણ છે. બિહારમાં પણ ગુજરાતની જેમ જ દારૂબંધી છે, પરંતુ ત્યાંના મુખ્યમંત્રી નીતિશકુમારને સવાલ કરાયો ત્યારે નીતિશકુમારે કહ્યું કે ભાઈ દારૂબંધી છે, તમે દારૂ પીધો છે તો ઝેરી દારૂ પીધો છે તો તમે મરવાના છો. જો શરાબ પીએગા તો મરેગા, એ તો ઉદાહરણ ની સામને હે કે પીઓગે તો મરોગે, યહી તો બાત હૈ. તો ઇસીલિયે ઇસકે બારે મેં તો દુઃખ પ્રકટ કરના ચાહીએ ઓર ઉન જગહો પર જા કરકે સમજાના ચાહીએ. આપ દેખ રહે ના હમ કિતના બડા અભિયાન ચલાએ, સમાજ સુધાર અભિયાન, ઓર ઉસકો નિરંતર જારી કરવાતે કે સાહબ લોગો કો સમજાઈએ બતાઈએ, ખરાબ ચીજ હૈ. કે એક બાત હમ કહ રહે હૈ કે હમ લોગ તો પ્રારંભ સે કહ રહે હૈ કે દેખિયે શરાબબંદી કા કાનૂન લાગુ કિયા ગયા, ઇસકે લિયે પૂરા કા પૂરા પ્રયાસ કિયા જા રહા હૈ, ઓર હર બાર હમ લોગો ને સબ લોગો કો જાનકારી દી, બાપુ ને ક્યા કહા હૈ, ઓર ઉસકે બાદ આપ જાનતે હી હૈ જો રિસર્ચ આયા થા પૂરે દુનિયા કા, તો ઉસકો ભી સબકે ઘર પર હમને ભેજ દિયા હૈ કે શરાબ કિતની બુરી ચીજ હૈ, કિતને લોગો કી મોત હોતી હૈ, ઓર જહરીલી શરાબ સે તો શરૂ સે લોગ મરતે હૈ, આ દેશ ભર મે મરતે હૈ. નીતિશ કુમાર જ્યારે આ કહી રહ્યા છે ત્યારે એ જો કદાચ બીજા કોઈ રાજ્યમાં રહીને આ બોલ્યા હોત અથવા બીજી કોઈ સરકાર હોત તો વધારે સવાલો થતા, પરંતુ એક રીતે આપણે ચોક્કસ માનસને પડકારીને એને બાજુ પર મૂકીએ તો હકીકત એ છે કે દારૂબંધીવાળા રાજ્યમાં ઝેરી દારૂ પીવાવાળો પણ એટલો જ દોષિત હોય છે અને બહુ જ બધી સહાયને પાત્ર એ નથી રહેતો, પરંતુ દારૂ વેચવાવાળો પણ એટલો જ દોષિત હોય છે. કાર્યવાહી તો બંને બાજુ થવી જોઈએ, પણ કોઈ ઝેરી દારૂ પીવાથી મરી ગયો છે તો એના માટે બહુ જ બધો પ્રેમ વાત્સલ્ય કે ઉદારતા કેવી રીતે હોઈ શકે. જે દારૂબંધીવાળા રાજ્યમાં દારૂ પીવા જાય છે તો એ પણ એટલો જ ગુનેગાર ઠરતો હોય છે. હા, એ સવાલો હોઈ શકે કે જેની પાસે પૈસા છે એ લોકો નકલી રીતે લાયસન્સ રાખે છે અને સારામાં સારી ક્વોલિટીનો દારૂ ગુજરાતના અનેક શહેરોમાં પીવે છે, એવી રીતે જ બિહારમાં પણ થતું હશે. પરંતુ દારૂબંધી એ બિહાર જેવા રાજ્યએ કરેલી બહુ જ સારી અને અદ્ભુત શરૂઆત છે, એ ટકી રહેવી જોઈએ. કેમ કે આવા પ્રશ્નોના વિવાદોમાં જ્યારે સરકારને ઘેરાતી હોય છે અને ઘેરવામાં આવે છે ત્યારે નેતાઓ કહેતા હોય છે કે ભાઈ દારૂબંધી તો એક તૂત છે અને એને હટાવી દેવું જોઈએ, પરંતુ એ ન ભૂલાય કે ગુજરાત જેવું રાજ્ય આજે પણ સુરક્ષિત છે એનું એક કારણ દારૂબંધી છે. ભલે કથિત રીતે છે, ભલે ખુલ્લેઆમ વેચાય છે, ખુલ્લેઆમ પીવાય છે, પરંતુ છતાંય આજે પણ રસ્તા પર આરામથી ત્યાં ખુલ્લેઆમ દારૂ નથી મળતો અને ખુલ્લેઆમ દારૂ પીને આરામથી છાકટા બનીને લોકો નથી નીકળતા. 31st કદાચ ગુજરાતના શહેરોમાં અલગ દ્રશ્યો જોવા મળશે, પરંતુ છતાંય એક ડર હોય છે કે ભાઈ પોલીસ પકડી લેશે તો અમારે તોડ કરવું પડશે, પોલીસ પકડશે તો જેલમાં જવું પડશે, એવો ડર તો હજુ એ નથી, પણ પોલીસ પકડશે ને તોડ કરશે ને અમારા પૈસા જતા રહેશે એવો ડર તો હોય છે અને એવો ડર તો રહેવો જોઈએ. આપણે આપણા દેશના અન્ય દેશોની સાથે વિવાદોની એટલી ચર્ચા કરીએ છીએ કે ઘણીવાર એ ભૂલી જઈએ છીએ કે આપણા દેશમાં ક્યારેક ભાષાના આધારે જે રાજ્યોના ભાગલા પડ્યા છે, અલગ અલગ રીતે રાજ્યો વહેંચાયા છે, વ્યવસ્થાના આધારે વહેંચાયા છે, એમની અંદર પણ કેટલા વિવાદ ચાલતા હોય છે. હજુ એકાદ દોઢ વર્ષ પહેલાં અસમ ને મિઝોરમની વચ્ચે જે તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ કે જ્યાં એકબીજાની પોલીસ મારવા માટે આવી ગઈ સામે સામે, જાણે બે દેશની સેના એકબીજાની સાથે લડતી હોય, તો એ વધારે ગંભીર દ્રશ્યો હતા. ગૃહમંત્રી અમિત શાહે આજે કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે અને મુલાકાતનું કારણ બંને રાજ્યો વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને ખાળવાની કોશિશ છે. એકદમ ટૂંકમાં સમજીએ તો બેલગાવી જિલ્લાને લઈને આ વિવાદ છે. 1956 જ્યારે કર્ણાટક અલગ પડ્યું એ સમયે એ મૈસૂર સ્ટેટ તરીકે ઓળખાતું હતું, જેમ મહારાષ્ટ્રવાળો વિસ્તાર બોમ્બે સ્ટેટ તરીકે ઓળખાતો હતો. તો બોમ્બે અને મૈસૂર જ્યારે છૂટા પડ્યા 1956માં અને એ રાજ્યો અલગ અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભાષાના આધારે એ છૂટા પડ્યા હતા. મરાઠી
જોતા લોકો આ બાજુ ગયા હતા, કર્ણાટક વાળા બધા વિસ્તારના લોકો એક વિસ્તારમાં ગયા, એક આખો વિસ્તાર કન્નડ ભાષા વાળો અલગ કરી દેવામાં આવ્યો. પણ એ વખતે એવો જિલ્લો અને 800 જેટલા ગામ કર્ણાટકમાં ગયા કે જે લોકોની મૂળ ભાષા મરાઠી હતી. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રનો એવો દાવો છે કે આ બધા ગામ અમારી પાસે હોવા જોઈએ. મહારાષ્ટ્ર સરકારે વચ્ચે કર્ણાટકને એક ઓફર પણ કરી હતી કે કન્નડ બોલતા 200-250 જે ગામ અમારા વિસ્તારમાં આવે છે, અમારા રાજ્યમાં આવે છે, એ અમે તમને કર્ણાટકમાં આપી દઈએ અને કર્ણાટક વાળા તમે મહારાષ્ટ્રમાં આપી દો કે જે લોકો મરાઠી બોલે છે. પરંતુ આ વિવાદ સમેટાવવાનું નામ નથી લઈ રહ્યો, શમવાનું નામ નથી લઈ રહ્યો. આ વાત આખી કોર્ટમાં છે, વિવાદ પણ બહુ જૂનો છે. પરંતુ રાજ્યોની વચ્ચે સીમાને લઈને જે વિવાદ છે, કોઈક પાણી માટે લડે છે, કોઈક ગામ માટે લડે છે, કોઈક ભાષા માટે લડે છે, અંદરોઅંદરના ઝઘડા લડાઈ બહુ મોટી છે. ગૃહમંત્રી હોવાના નાતે અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓની વચ્ચે મધ્યસ્થતા કરીને મિટિંગ તો કરી છે. સારું એ રહેશે કે બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એટલે એક રીતે બહુ જ વિરોધાભાસ થવાનો સવાલ નથી રહેતો. પરંતુ અસમ મિઝોરમ જેવી પરિસ્થિતિ થવાની સંભાવના અહીંયા નથી. પણ આ પ્રશ્ન બહુ જલ્દી સારી રીતે સોલ્વ થાય એવું એટલીસ્ટ બેલગામી જિલ્લાના લોકોની તો અપેક્ષા રહેવાની છે. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરનો એક વિડીયો પણ ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી જેમાં કહી રહ્યા છે કે જવાહરલાલ નહેરુથી લઈને મહાત્મા ગાંધીના પુત્ર સુધી નશાનો શિકાર હતા, વિવાદનું કેન્દ્ર બન્યો છે, કેટલાય નેતાઓ એમના પર આરોપ મૂકી રહ્યા છે. પહેલા એમનો વિડીયોને સાંભળીએ, પછી આગળ એ વિષય પર વાત કરીએ. નહેરુજી નશા કરતા થે, સિગરેટ પીતે થે, ઓર મહાત્મા ગાંધીજી કા એક લડકા નશા કરતા થા, પઢેંગે દેખેંગે તો પતા ચલ જાયેગા. इस तरह नशे की दुनिया पूरी तरीके से हमारे देश में कब्जा कर लिया है. और हमारी आप लोगों से अपील है, सभी मीडिया बंधुओं से, कि इसको जितना ज़्यादा नशे से होने वाले नुकसान, नशे से होने वाली मौतें, नशे से होने वाले शारीरिक, मानसिक, आर्थिक और सामाजिक नुकसान के बारे में जितना ज़्यादा डर लोगों में पैदा करेंगे, तो जैसे जहर की दुकानें नहीं है वैसे नशे की दुकानें भी बंद हो जाएंगी. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના આ વિડીયોને બહુ જ રાજનૈતિક રૂપે રજૂ કરવામાં આવી રહ્યો છે. હકીકત એ છે કે આ મંત્રી એવા છે કે જે પોતાના દીકરાને નશાના આ શિકારના કારણે, ચક્રવ્યૂહના કારણે ખોઈ ચૂક્યા છે અને જે પોતાની સંતાન ગુમાવે છે, ક્યારેક ડ્રગ્સની ચુંગાલમાં, ક્યારેક દારૂના નશામાં. એ લોકો જાણે છે કે નશો બરબાદ કરી મૂકતો હોય છે અને એટલા જ માટે એ નશાની વિરુદ્ધ એક અભિયાન ચલાવે છે, ઝુંબેશ ચલાવે છે. ક્યારેક પોતાની સરકારને પણ સવાલ કરે છે અને ડ્રગ્સ ન ફેલાઈ જાય, દારૂનું દૂષણ ન ઘૂસી જાય એના માટે એ કોશિશ કરી રહ્યા છે. અને એ કોશિશ કરતા આપવામાં આવેલા ઉદાહરણમાંથી જ એક હતું. પરંતુ એ કેન્દ્રીય મંત્રી છે અને વાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની કરી રહ્યા છે, એટલે એને લેવામાં આવી રહી છે રાજનૈતિક રીતે. પરંતુ કેન્દ્રીય મંત્રી એમનો સંદેશ આખા દેશના રાજ્યોના ખૂણે ખૂણા સુધી પહોંચવો બહુ જરૂરી છે. કેમકે હકીકત તો એ છે કે ગુજરાત હોય કે દેશના અન્ય ખૂણા, નશો યુવાધનને બરબાદ કરી રહ્યો છે. આ દેશ એમાં ખોખલો થઈ રહ્યો છે. અને છેલ્લે હવે ખોખલા થતા મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે એના પર નજર કરીએ. આ દેશમાં હવે વિવાદનું નવું એક કારણ છે. આ કેટલી મોટી મોટી સમસ્યાઓમાં દેશ ઝઝૂમી રહ્યો છે. ક્યાંક ડ્રગ્સની બબાલ છે, ક્યાંક સરહદોનો તણાવ છે. આખા દેશની સરહદની વાત કરીએ તો ત્યાં ચીન સાથે સંઘર્ષ છે, અર્થતંત્રને લઈને સંસદ ગરમ છે. પણ આ બધાની વચ્ચે આ દેશના યુવાનોને અને બાકી બધાને ચિંતા છે કે ભાઈ પઠાન ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેસરી કલરના કપડાં પહેરીને ગીત ગાઈ રહી છે ને, એ તો ન ચાલે. વિવાદ ચાલી રહ્યો છે, બોયકોટ કરવાનો ટ્રેન્ડ છે. કેટલાય સમયથી એમ પણ શાંતિ હતી, બહુ લાંબા સમયથી કોઈએ કંઈ બોયકોટ નહોતું કર્યું. હવે તો પઠાન આવી છે, એની અંદર શાહરૂખ ખાન છે, ટુકડે ટુકડે ગેંગનો સદસ્ય મનાતી દીપિકા પાદુકોણ છે, અને એટલા જ માટે હવે લોકો સામે પડ્યા છે. એમનું એવું કહેવું છે કે તમે જે બિકીની પહેરી છે એનો રંગ કેસરી છે અને તમે બેશર્મ રંગ જેવું નામ આપ્યું છે. શાહરૂખ ખાનના શર્ટનો કલર પણ શોધ્યો છે અને એની અંદર એમણે ફિલ્મના જે તે ડિરેક્ટર કે પ્રોડ્યુસર એની માનસિકતા પણ શોધી લીધી છે અને દીપિકા પાદુકોણે જાણી જોઈને આ કપડાં પહેરીને આ ગીત બનાવ્યું છે એવો એમનો આક્ષેપ છે. આટલે સુધી કે બોયકોટ સુધી વાત સીમિત હોત તો સવાલ નહોતો, પરંતુ સાધુ સંતો પણ આની અંદર કૂદ્યા છે અને એમનું એવું કહેવું છે કે જે થિયેટર ફિલ્મ ચલાવે એ થિયેટરને તમે ફૂંકી મારો. આવું કહ્યું છે અયોધ્યાના હનુમાનગઢીના મહંતે. સાંભળીને તમને આંચકો લાગશે, પણ મહંતશ્રીના મુખેથી જ એ વાતને સાંભળી લઈએ. हॉलीवुड और हॉलीवुड लगातार इस प्रयास में रहता है किस प्रकार सनातन धर्म संस्कृति की मजाक उड़ाए, हिंदू देवी देवता का किस प्रकार से अपमान किया जाए, साधु संतों का रंग या राष्ट्र का रंग या देश का रंग, सनातन संस्कृति का रंग भगवे का जिस प्रकार से पठान पिक्चर में दीपिका पादुकोण के द्वारा एक बिकनी के रूप में हमारे
आत्मा की ठेस पहुंचाई जा रही है, ये बहुत दुखद है। मुझको लगता है देश के लमसम 100% लोगों के मन में भाव है कि जिस प्रकार से शाहरुख खान लगातार एक नहीं अनेक बार ऐसे सनातन धर्म संस्कृति की मजाक उड़ाने में सहभागिता उनकी रही है, तत्काल देख लीजिए दीपिका पादुकोण, क्या जरूरत था भगवा वस्त्र उस प्रकार से विकनी के रूप में पहनकर और नंगा प्रदर्शन करना, या आशा से ठेस पहुंचाना हो गया और कुछ नहीं। ऐसे लोगों के खिलाफ सख्त कार्रवाई होनी चाहिए। मैं तो कहता हूं दर्शकों से कि ऐसे पिक्चर का बहिष्कार करो, जहां भी जिस थिएटर में लगे उसको फूंक दो, नहीं फूकोगे तो ये मानने वाले नहीं है। जैसे को तैसा करना पड़ता है, दुष्टों के साथ जब दुष्टता पूर्व व्यवहार नहीं करोगे तो इसके ऊपर कंट्रोल आप नहीं लगा सकते। राजूदासे ऐलान पण कर्यु छे, युवानों माटे आह्वान पण कर्यु छे। पठान फिल्म रिलीज़ थशे के केम, कदाच हजू एने बहु लांबो समय पण छे। ए फिल्म केवी हशे, एनी पाछळनो आशय शुं छे, आ कोई सवालोना जवाब अमारी पासे नथी, परंतु आ देशमां बीजा केटलाय महत्वना मुद्दाओ छे, ए बधानी वच्चे बॉलीवुड शुं काम अने केवी रीते घेराई रह्युं छे। केटलाय लोको एवुं पण कही रह्या छे के फिल्म इंडस्ट्रीना लोको जाणी जोईने आवा विवादो उभा करता होय छे, जेथी एमने वधारे टीआरपी मळी जाय, एमना विशे वधारे वातो थाय, चर्चा थाय, अने फ्रीमां एमनुं पीआर थई जाय। आ दीपिका पादुकोणे जाते उभो करेलो विवाद छे के खरेखर थई रहेलो छे नथी खबर, परंतु हवे अश्लीलता ए घणा खरा अंशे बॉलीवुड फिल्मनी ओळख बनी रही छे। दर्शक बॉलीवुडनी फिल्मथी दूर भागी रह्यो छे। बहु ज लांबा समय पछी दृश्यम जेवी फिल्म छे के जे सफळ थई शकी छे, दर्शक हवे साउथ इंडियन फिल्म तरफ पण दोराई रह्यो छे। एनो मतलब एवो पण नथी के दक्षिण भारतनी बधी ज फिल्म हिट जई रही छे। तमिल, तेलुगु, कन्नड़, केटली बधी इंडस्ट्री छे, केरळवाड़ी इंडस्ट्री छे, मलयालम इंडस्ट्री, तो आ बधानी वच्चे दरेकनी फिल्म हिट नथी जई रही। गुजराती सिनेमा पण अलग पड़कारोनो सामनो करे छे, दर्शक गुजराती भाषानी वातो करे छे पण फिल्म सुधी आवी नथी रह्यो, अश्लीलता उमेरवामां आवे छे तो पण नथी आवी रह्यो, एटले दर्शको समजाई नथी रह्या। परंतु विवाद थई रह्यो छे तो विवादनुं कारण बहु अजीब आपवामां आव्युं छे। जो तमने समझाए कि आ विवादनुं कारण योग्य छे के शुं तो अमने जणावजो कमेंट बॉक्समां। एनालिसिसमां अत्यारे बस आटलुं। जो आप अमने यूट्यूब पर जोई रह्या छो तो फॉलो करो, फेसबुक पर जोई रह्या छो तो अमने फेसबुक पर फॉलो करो, यूट्यूब पर सब्सक्राइब करो, बेल आइकन दबावो जेथी तमने नोटिफिकेशन तरत मळती रहे, आपणे सतत जोड़ायेला रहीए। नमस्कार।